ને મિત્રો મજામાં મિત્રો આપણને જુદી જુદી પરીક્ષાઓમાં જુદા જુદા પ્રકારના જે સમ્સ પૂછાય છે એમાં ઘણું બધું વૈવિધ્ય હોય છે ક્ષેત્રફળ ઘનફળના અનુસંધાને પણ પૂછાય અને હવે દસમાના લેવલ ઉપરના પણ પ્રશ્નો પૂછાવા માંડ્યા છે એટલે આપણે કોઈને એવો દાવો ન કરી શકીએ કે આ ન પૂછી શકે તો કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાંથી આવે આપણને આવડવો જોઈએ બીજું કે દસમા ધોરણના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય એવો એક આ પ્રશ્ન કે 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં 4 સેમી લંબાઈનો ચાપ જે વૃતાંશ રચે તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર છે મિત્રો તમને અંદાજ આવશે કે જ્યારે તમે વર્તુળ દોરો છો એ વર્તુળની અંદર જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેટલી છે 3 સેમી છે આ 3 સેમી છે અને આ ભાગ છે ને આટલો ચાપ કહેવાય બરાબર અહીંથી આટલો ટુકડો લઈ લ્યો ને અહીંથી આટલો જ તો આને ચાપ કહેવાય એ કેટલો છે 4 અને તમને આનું ક્ષેત્રફળ પૂછ્યું છે તો આ જે આકાર છે ને મિત્રો એને લઘુ વૃતાંશ કહેવાય એટલે લઘુ એટલે નાનું વૃત્ત એટલે વર્તુળ અને નોંશ એટલે આખું વર્તુળ છે એમાં નાનકડો આ ટુકડો હે ને તો આનું પૂછ્યું છે પણ મિત્રો તમારે ઘરે માહિતી હશે તો વાત પૂરી થઈ ગઈ કારણ કે જો આને તમે એલ કયો સ્મોલ એલ બરાબર આ લંબાઈ જે ચાપની લંબાઈ છે એને એલ કયો આને આપણે આર કહીએ છીએ તો નાનકડું એક સૂત્ર 1/2 એલ આર લ્યો પતિ તો આ તમને આવડી ગયું છે 1/2 એલ એટલે કેટલા છે તો એલ તમને આપી દીધા છે 4 અને આર એટલે કેટલા છે 3 બસ 2 × 2 = 4 તો 2 × 2 × 3 × 1 = 6 તો મિત્રો 6 એવું ક્યાં આપ્યું છે આપ્યું જ છે તો આવું 2017ની પરીક્ષામાં જુલાઈ 2017માં પૂછાયેલું પણ આપણને પણ પૂછી શકે માત્ર એ કહ્યું કે લઘુ વૃતાંશની અંદર જો ત્રિજ્યા અને ચાપની લંબાઈ આપી હોય તો બસ જસ્ટ લાઈક આ એક સૂત્ર જ ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ મિત્રો બીજા પ્રશ્નમાં 5 રૂપિયાના સિક્કાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એ હવે 5 રૂપિયાનો હોય કે 10 રૂપિયાનો હોય કોઈ ફેર નથી પડતો મિત્રો પહેલી વસ્તુ કે સિક્કો છે એ તમે જ્યારે જુઓ તો આ પ્રકારનો હોય છે હા કે ને એટલે ઘણા કે ગોળાકાર ગોળાકાર નથી ગોળાકાર આવો હોય બરોબર જે દડો હોય ને એવો ગોળાકાર પણ આ જે છે એની હાઈટ છે આટલી છે ધારો કે આ જ વસ્તુ સિક્કાની થપ્પી હોય તો તમે તરત કહેશો કે સર આ તો નળાકાર છે જેમ કે આ બધા સિક્કા આમ ભેગા કરીને થપ્પી કરી નાખો છો તો આ જે હાઈટ છે બરાબર એ અહીંયા ટૂંકી છે તો આ એક યાદ રાખજો એ જ રીતે તાર હોય બરાબર તાર તો તારે નળાકાર છે અને આ સિક્કો છે એનો પણ આકાર નળાકાર છે એટલે કે નળાકારની વક્ર સપાટી બરાબર ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટી એટલે આ ભાગ તો તમને યાદ જ છે કે જ્યારે કોઈ પણ નળાકાર હોય અને ખાલી વક્ર સપાટી કારણ કે નળાકારમાં ઉપર સપાટી આવે નીચે આવે અને એક વક્રાકાર પણ આવે તો માત્ર વક્ર સપાટીની જ વાત હોય ત્યારે એનું સૂત્ર ખબર જ છે 2πRh તો એવું ક્યાંય પૂછે જરૂર આપ્યું છે તો લાસ્ટ વન છે એ એનો જવાબ આવશે ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ ઘણીવાર મિત્રો એવું પણ પૂછી લે છે કે 5 રૂપિયાના સિક્કાનો આકાર કેવો છે તો તમે હવે સ્પષ્ટ રીતે કહી શકશો કે નળાકાર જ છે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીંયા આવું પૂછ્યું છે કે 2 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈવાળા શંકુનું ઘનફળ ખાલી જગ્યાએ સેમી ઘન થાય અહીંયા એક નજર કરી લેવી મિત્રો પાઈની કિંમત ઘણી વખત આપી છે કે અહીં પાઈ એમને રાખવાનો છે કારણ કે જો અહીં નજર ન કરો પાઈની કિંમત મૂકો ફરીથી પાછો તમારે કરવું પડે હવે જો તમને ખબર છે શંકુ એટલે આવો આકાર યસ 2 સેમી ત્રિજ્યા છે એટલે આ 2 છે ઊંચાઈ આ 6 છે જેને આપણે એચ કહીએ છીએ અને આર કહીએ છીએ તો ઘનફળનું સૂત્ર યાદ છે ને યસ 1/3 πr² h મિત્રો બસ આ સૂત્ર છે પાઈ ને એમને રાખવાના છે એટલે 1/3 પાઈ ભલે રહ્યા આર વર્ગ એટલે 2 × 2 અને એચ એટલે 6 આ 3 × 2 = 6 2 × 2 × 2 × 2 = 8 8 સાથે πાઈ 8π ક્યાંય છે જરૂર છે તો આવું પણ પૂછેલું અને મિત્રો આવું પૂછી પણ શકાય સૂત્ર તમને તરત યાદ આવવું જોઈએ સૂત્ર કેમ પાકા કરવા એનો મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તમને સહજતાથી રમત કરતા કરતા તમને બધા સૂત્ર પરફેક્ટ હશે ખાલી એ વિડીયો જોઈ નાખજો ઇઝ ઇટ ઓકે તો મિત્રો જોઈએ લાસ્ટ આપેલું હોમવર્ક મિત્રો આવું પૂછ્યું હતું કે 2 અવિભાજ્ય સંખ્યા છે એનો ગુણાકાર તમને 391 આપ્યો હોય તો તેનો લસાઅ ખાલી જગ્યા છે મિત્રો જ્યારે પણ તમે 2 અવિભાજ્ય સંખ્યા લ્યો છો જેમ કે 5 અને 7 હવે તમને ખબર જ છે કે આમાં તમે લસાઅ લેવા જાશો શું આવશે તો એ 2નો ગુણાકાર જ આવશે 5 × 7 ઇઝ ઇટ ઓકે એનો અર્થ કે કારણ કે કોઈ અવિભાજ્ય સંખ્યાઓ જ છે એટલે તમારે આ બંનેનો ગુણાકાર જ આવે
એનો અર્થ કે 391 જવાબ હોઈ શકે, એનો અર્થ કે અન્ય જવાબ જ આવી શકે, તો આવું પણ પૂછાય. અને ધારો કે એને ગુસ્સા શબ્દ આપ્યો હતો, તો યાદ રાખજો જ્યારે ગુસ્સા શબ્દ આપ્યો હોત તો હંમેશા એક જ આવે, કારણ કે બંને અવિભાજ્ય સંખ્યા છે, કોઈ એવી સંખ્યા તમને મળવાની જ નથી કે જે બંનેની અંદર એ વિભાજ્ય હોય. તો વાત આટલી છે, આવું પૂછાય, તમને જરૂરથી આવડે. આજનું હોમવર્ક મિત્રો રેડી છે. પ્રશ્નાઓ છે કે એક્સ સેમી ત્રિજ્યા અને તેટલી જ ઊંચાઈ વાળા નળાકારનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી થાય. તો અહીંયા તમને પાઈ રાખવાનો છે, તમને ખ્યાલ આવી ગયો છે. તો એ બી સી ડી. તો મજા આવી દોસ્તો. તો મિત્રો રોજ મજા કરતા રહેશું, આગળ વધતા રહેશું, અન્ય લોકોને પણ જોડતા રહેશું. આવજો.